નેત્રંગના એલએનટી પ્લાન્ટમાં મારામારીની ઘટના બનવા પામી હતી, જેમાં તમે અહીંયાના માણસોને કેમ નથી રાખતા અને બહારના કામદારોને કેમ રાખો છો, સાથે જ બહારના કામદારોને રાખશો તો મને હફતો આપવો પડશે, તેમ કહીને આરોપીએ ફરિયાદીને મારતા સમગ્ર મુદ્દે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામે એલએનટી પ્લાન્ટમાં મારામારી થતા ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઝઘડિયા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ફરિયાદી અર્જુનભાઈ એલએનટી પ્લાન્ટમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજવે છે. તેઓએ પ્લાન્ટમાં હાજર હતા. તે દરમિયાન આરોપી મણિલાલભાઈ ફતેહસિંહભાઈ વસાવાએ આવીને જણાવેલ કે તમે કામ ઉપર ગામના માણસોને કેમ લેતા નથી અને બહારના માણસોને કેમ કામ પર લઈ લો છો, તમારે બહારના મજૂરોથી કામ કરવું હોય તો મને દર મહિને હપ્તો આપવો પડશે, નહીં તો કામ બંધ કરી દો, તેમ કહી ગમે તેમ ખરાબ ગાળો બોલી હાથમાં લાકડાનો દંડો લઈને એલએનટી પ્લાન્ટ ઉપર ઘૂસી જઈ બહારના મજૂરોને લાકડાના દંડાથી પગ અને હાથ ઉપર માર મારતા હોવા ઉપરાંત ફરિયાદીને ધક્કો મારી કામ બંધ કરાવવાની ધમકી આપી, ખંડણીની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. તે બાબતને લઈને ફરિયાદી અર્જુનભાઈ છત્રસંગ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા પંથકમાં દિવસ પ્રતિ દિવસ હવે ગુંડાગીરીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આવી જ પ્રકારે કેટલાક લોકો જાય છે અને અમારા માણસોને કામે રાખો સહિતની ધમકીઓ આપી અને ખંડણીની માંગણી કરતા હોવાની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાવા પામી છે. ત્યારે હવે આ વધતી જતી ફરિયાદો બાદ ઝઘડિયા પોલીસ પણ એક્શન મોડમાં આવે અને ફરિયાદીઓની ફરિયાદના આધારે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરી અને તેમને ખરા અર્થમાં કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે. નહીંતર આગામી દિવસમાં ઝઘડિયા પંથકના વિસ્તારોમાં કામ કરતા પહેલા હપ્તો આપવો પડે તો નવાય નહીં.